ધારો કે તમારું વોલેટ ખોવાઈ જાય, તમે બહુ શોધો પણ મળે જ નહીં ને. બીજા દિવસે તમારી પર ફોન આવે કે તમારું વોલેટ ખોવાયું છે, મને જડ્યું છે, એમાં કાર્ડ હતું, એમાંથી તમારો નંબર મળ્યો છે, હવે આ કેવી રીતે પહોંચતું કરું, તમને કુરિયર કરું કે તમે લઈ જશો. કોઈ આવો ફોન કરે તમારું વોલેટ ખોવાઈ ગયા પછી તો તમે કેટલા ખુશ થઈ જાઓ ને. પહેલો વિચાર તમને આવે કે દુનિયામાં માણસાઈ મરી પરવારી નથી, સારા માણસો હોય છે, બધા કઈ સ્વાર્થી નથી હોતા. મને મારો આજથી 8-9 વર્ષ પહેલાનો અનુભવ યાદ છે, જ્યારે મને એક પોસ્ટકાર્ડ મળ્યું હતું કે તમારું વોલેટ મળ્યું છે, નેહરુ બ્રિજ પાસે એક પેન યુઝમાંથી, મારો નંબર આ છે, મારો કોન્ટેક્ટ કરવા વિનંતી. એટલે મારું એ વોલેટ ચોરાઈ ગયેલું એકચ્યુઅલી, અને એના પછી પેલા એ ચોરે નેહરુ બ્રિજ પાસે કોઈ પેન યુઝમાં ફેંકી દીધું હશે પૈસા વૈસા કાઢીને. પણ આ ભાઈને વોલેટ મળ્યું હતું એટલે એમણે ભલે પૈસા નહોતા એની અંદર, પણ એટલીસ્ટ વોલેટ મળ્યું છે એવો પોસ્ટકાર્ડ મને લખ્યો. એટલે હોય છે લોકો બીજા માટે ટાઈમ કાઢીને મદદ કરનારા હોય તો છે જ. ભલમનસાઈ નામનો એક બહુ સરસ મજાનો શબ્દ છે. કોઈ રસ્તામાં ફૂલ સ્પીડથી વ્હીકલ્સ દોડા દોડા આવતા જતા હોય, એવામાં કોઈ વૃદ્ધ વ્યક્તિને રોડ ક્રોસ કરાવનાર હોય છે લોકો, ભર તડકે કોઈ શીતળ છાયામાં ઘરની બહાર પાણીની પરબ બનાવેલી હોય કે આવતા જતા લોકો પાણી પી શકે, આવી વ્યવસ્થા કરેલી હોય. તમારા નાના એક્સપિરિયન્સીસ, તમે એરપોર્ટ ઉપર હો અને એરપોર્ટ પર તમારું સિક્યુરિટી ચેક ઇન થઈ ગયું અને પછી પ્લેન સુધી તમે જયારે જઈ રહ્યા છો ત્યારે બસમાં કોઈ લેડીને જોઈને પોતાની સીટ ખાલી કરનારા હોય જ છે. બધા સ્વાર્થી ના હોય, બીજાને તકલીફમાં જોઈને પોતાનાથી પોસિબલ હેલ્પ કરનારા છે જ. હમણાં રિસન્ટલી વર્લ્ડ ઓટિઝમ ડે હતો આ સન્ડે, અને હું સન્ડે મોર્નિંગ ગયો હતો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર. ત્યાં ઓટિસ્ટિક બાળકોની હ્યુમન ચેઇન ક્રિએટ કરવામાં આવેલી, માનવ સાંકળ રચવામાં આવેલી. હવે ત્યાં વોલન્ટિયર્સ હતા, ટીચર્સ હતા, ઇન્સ્ટ્રક્ટર્સ હતા. આ બધા લોકોને બાળકો પાસેથી કંઈ મળવાનું નહોતું, કોઈ આર્થિક લાભ નહોતો થવાનો, તે છતાં પોતાના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢનારા છે જ. કે કોઈ એનજીઓ સાથે જોડાયેલા હોય, ઇવન એનજીઓ સાથે ના જોડાયેલા હોય તો નાનું ગ્રુપ હોય લોકોનું, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર હેલ્પ કરતા હોય સમય કાઢીને. એવું નહીં કે પૈસા આપીને છૂટી જાય, માત્ર ડોનેટ કર્યું નહીં, પોતાનો સમય આપતા હોય બીજી વ્યક્તિને મદદરૂપ થવા માટે, જેમાંથી એમને કંઈ મળવાનું ના હોય, માત્ર સંતોષ મળવાનો હોય. એટલે માનવ માત્રની બીજાની મદદ કરવાની વૃત્તિ તો હોય જ છે. તમે બાળકો રડતા હોય એમાં કોઈ એક તો બાળક એવું હોય જે પોતાનું બિસ્કિટ કે પોતાનું ચોકલેટ આપીને બીજાને છાનું રાખવાનો ટ્રાય કરતો હોય, બસ તમારી અંદરનો બાળક જે છે ને એને ધબકતું રાખજો. 7:20 થઈ રહી છે.